શિવસેના નેતા સંજય રાવતે કોંગ્રેસના નેતાના વખાણ કર્યા હતા બીજી બાજુ આ પાર્ટીઓની વચ્ચે આમ આદમી પાર્ટી પણ રાષ્ટ્રીય પાર્ટી તરીકે ઉભરી આવી છે અને આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળી ગયો છે આમ આદમી પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ જેવા દળો છે જે કોંગ્રેસથી આગળ જોવા મળી રહ્યા છે બીજી બાજુ મમતા બેનરજીની નેતૃત્વવાળી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પણ કોંગ્રેસ સાથે ખેંચતાણ જોવા મળી રહી છે શરદ પવારે કહ્યું કે રાહુલ ગાંધીએ સાબિત કરી દીધું કે તે મહેનત કરવા માટે તૈયાર છે વધુમાં કહ્યું કે ગાંધી પ્રત્યે તેનું વલણ બદલાવી દીધું છે અને ભવિષ્યમાં વિપક્ષી દળો સાથે મળીને મદદ કરશે કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી સામે વિપક્ષી પાર્ટીઓ એકજૂટ થવા માટે કોશિશ કરી રહી છે ઉલ્લેખનીય છે કે રવિવારે કોલ્હાપુરમાં ભાજપ પર પ્રહાર કર્યા હતા અને રાહુલ ગાંધીની છબી ખરાબ કરવાના આરોપ પણ લગાવ્યા હતા ભારત જોડો યાત્રાને ભાજપ માટે એક પડકાર તરીકે બતાવ્યો હતો પવારે કહ્યું કે ભારત જોડો યાત્રા ફક્ત કોંગ્રેસ સીમિત નથી કારણ કે કેટલાક રાજનૈતિક દળો અને સંગઠનો પણ આ યાત્રામાં સામેલ થઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી